साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા અનિયમિત વીજ પુરવઠાને લઈને વીજ એન્જિનિયર તથા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર પાઠવી તો પ્રાંતિજ પોલીસ દ્વારા કિસાન કાર્યક્રમને લઈને વીજ કંપનીને પોલીસ છાવણીમાં ફેરવી પ્રાંતિજ સહિત તાલુકામાં ખેડૂતોને 8 કલાક વીજ પ્રવાહની જગ્યાએ પૂરતો વીજ પ્રવાહ ન મળતા અને વીજ પુરવઠો અનિયમિત રીતે મળી રહેતા ખેડૂતોએ વાવેતર કરેલ પાક મગફળી બાજરી શાકભાજી પશુ માટે ઘાસચારો વગેરે યોગ્ય સમયે પાણી ના મળવાથી સુકાઈ જાય છે, જેને લઈને ખેડૂતોને વારંવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતો દ્વારા પ્રાંતિજ તાલુકા ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા તેઓની વિવિધ માંગણીઓને લઈને વીજ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને વીજ પુરવઠો નિયમિત કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી તો પ્રાંતિજ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીપી વાઘેલા દ્વારા તથા પ્રાંતિજ પીએસઆઈ વાયબી બારોટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પ્રાંતિજ વીજ કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી તો ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, મંત્રી રમણભાઈ પટેલ તથા સલાહકાર વિમલ પટેલ સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને પ્રાંતિજ વીજ કંપનીના એન્જિનિયર શૈલેષભાઈ યાદવને આવેદનપત્ર આપ્યું હતું, જ્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાને પણ આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી તો કિસાનો દ્વારા વીજ પુરવઠો નિયમિત નહીં થાય તો જલદ કાર્યક્રમો કરવાની ચીમકી પણ આપી હતી. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. કા એક નીતિ વિષયક પ્રશ્ન છે, રાજ્ય સરકારનો પ્રશ્ન છે અને રાજ્ય સરકાર જ ઓમાં હલ કરે. જ્યારે આ નવી સરકાર, નવી બિહારી અને સૌરભભાઈ દલાલ હતા, તે સૂર્ય સર્વોદય યોજના એટલે દિવસના લાઇટની પણ કાર્યક્રમ વ્યવસ્થિત આપતા હતા. જ્યારથી આ સરકાર નવી જે ટેમ્પરરી બિહારી, જે અમે તો ટેમ્પરરી કહીએ છીએ, જે આના માટે કનુભાઈ દેસાઈ વ્યવસ્થિત આયોજન કરી શકતા નથી, સૌરભભાઈ દલાલ જે આયોજન કરી શકતા હતા અને દરેક વિભાગનું પૂરેપૂરું જ્ઞાન હતું, એના લઈને એમની અંદરોની રાજકારણની ખેંચમ ખેંચના લઈ અને આજે ખેડૂત આલમ એકદમ પીસાઈ રહ્યો છે, જે એનું અનિયમ કોઈ ફીડર 6 કલાક આલે, કોઈ ફીડર 5 કલાક આલે, ગરમીમાં 2 કલાક આલી પાછું રાત્રે ફીડર ચાલુ કરે, એટલે ખેડૂતોને આખો દિવસ ઓમત ભરાઈ રહેવાનું, બીજું કાર્ય કરવાનું નહીં હોય. અત્યારે લણણીનો પિરિયડ છે, ઘઉં આવ્યા, બટાકા છે અને હજી તમાકુ, આ દરેક પાકોનું એને લેવાનું હોય અને એક બાજુ પાણી ઉનાળું મગફળીમાં પાવાનું હોય તો ઉનાળું મગફળી હાલ બધી સુકાઈ રહી છે, બબે કલાકમાં એક સાઈડ પીએન આવે અને બીજી બાજુ ઉકાવા મળે છે. ખેડૂત જાય તો ક્યાં જાય, ઘણા પહાણ જાય. આ તો અમે આ તો આપવામાં આવ્યું છે નીતિ, પણ આ સરકારનો એક પ્રશ્ન છે. સરકાર જો હોય એના ઉપર ગંભીરતાથી વિચાર નહીં કરે અને સરકારે પોતાનો જે સરકારનો જે વીજ ઉત્પાદન કરતો એકમો બધો બંધ કરી દીધો અને અદાણી પાસેથી મોંઘી વીજળી લેવાની જે સરકારે નક્કી કરી એનાથી પોતાનો જે સરકારે પોતાનો એકમો કેમ બંધ કર્યો? જો આ ન કર્યો હોય તો આજે આ વીજળીનો પ્રશ્ન છે, ખેડૂતોને આજે જે વિકટ પરિસ્થિતિ આવી છે તે પરિસ્થિતિ આજે ભોગવવી ન પડો અને આટલા સુધી ખેડૂતોનો આક્રોશ ના પડવું પડે. આ તો અમારે વધારે સંખ્યા પણ અમારે આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને અમે મર્યાદિત સંખ્યામાં બધોને આવ્યા છીએ. બાકી આ તો એક કાયદા અને વ્યવસ્થાની લઈને અમે મર્યાદામાં સંખ્યા લાવ્યા છીએ કે સંખ્યા વધારે આપવાની હતી, પણ જો સુધી ખેડૂતોનો જો નહીં એ પ્રશ્ન ઉકેલાય તો અમે ના કરવાનું એલાન આપવાના છીએ. અને ખેતીવાડી તેમજ ઘરનો દરેક બિલ અમે અઠવાડિયા છે ના કરવાનું એલાન આપી અને બંધ કરવાના છીએ ભરવાનું, જેથી દરેક સરકારે અથવા યુટીવીસીએલવાળાએ મહેસાણાવાળાએ પણ જો આની નોટ લેવી હોય તો લેજો, ને જો અઠવાડિયા ચેરી અમે આનું જલદ કાર્યક્રમ આપશું, જેથી સરકારને જાગવો તો જાગે અને યુટીવીસીએલને જાગવો તો જાગે. અમે આ પૂરી તૈયારી હતી, અમે કામ લેવાના છીએ. જય હિન્દ, જય ભારત,
ખરેખર લોડશેડિંગનું બોનું એક બોનું છે સરકાર ખેડૂતોને પાયમાલ કરવાનું. ચાર મહિના લાઇટ આવે છે બરાબર અને છેલ્લા બે પોણી આવે એટલે લોડશેડિંગનું બોનું કાઢી પાક ઉકાઈ થાય એટલે ખેડૂતો તો હણો લઈને માગવા છે એવી સરકારની નીતિ છે. કોઈ નીતિ હારી નથી વણી લોડશેડિંગનું. હવે ચાર મહિના મહેનત કઈ જતા લોડશેડિંગનું આવ્યું હવે લોડશેડિંગ પાક ઉકાઈ જતું કરવાનું એનું સરકાર વળતરાલ વાળી છે નહીં. અને આ લોડશેડિંગમાં ચાર કલાક કાપા છે બીજો હોમ વાળી દે છે 24 કલાક 8 કલાક આવું તો લોડ શેડિંગ કરીને 8 કલાક તો પૂરું કરવું પડે 24 કલાકમાં કેમ નહીં કરતી અને ફેક્ટરીમાં લોડ શેડિંગ કરે છે એ કારણે 24 કલાક પૂરો પાડી દે છે. અને અમારે જો અમારા સરકારની કોઈ સબસિડી જોઈતી નથી. અમારે તો ખેત પેદા છે ભાવ જેમ બીજા મોંઘવારી બધા છે ને એ ટકાવી આપણે મોંઘવારી એ બધા ગયેલો. અમારા લોડ અમારા લાઇટમાં સબસિડી નહીં જોતી કે બીજા કોઈમાં સબસિડી નહીં જોતી અમારે. અને ખેડૂતોનો ભાવ સરકાર ભાગ બોધા છે આટલા ભાવ બોધા આપણે બજારમાં કોઈ ખરીદતું નહીં. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.